રાજસ્થાનના ભરતપુર નજીક દિહોરથી યાત્રાએ ગયેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો, જેમાં 12 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, જેમના પાર્થિવ દેહને માદરે વતન લાવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજસ્થાનના ભરતપુર પાસે યાત્રાએ ગયેલા દિહોરના યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો, જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતા, જેમના પાર્થિવ દેહને રાજ્ય સરકાર દ્વારા ભાવનગર માતર વતન સુધી તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ 12 પાર્થિવ દેહો ભાવનગરના નારી ચોકડી ખાતે પહોંચતા મામલતદાર ધારાસભ્ય ગૌતમભાઈ સહિતના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પાર્થિવ દેહને સુપ્રત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાલે તળાજાના યાત્રાળુઓ રાજસ્થાનમાં ભરતપુર નજીક એમનો ગમખ્વાર અકસ્માત થયો છે અને કાલથી જ તંત્ર, ગુજરાત સરકાર અને આપણા કલેક્ટર અને બધા જ આગેવાનો એટક્યુ થઈ અને ત્યાંથી તાત્કાલિક ડેડ બોડીઓ તળાજા પોતાના વતન પહોંચે અને જે ઘાયલ છે એમને સારવાર મળે એના માટેની કાર્યવાહી ચાલુ હતી. આજે રાત્રે જે ગાંધીનગર પહોંચી ને અત્યારે ભાવનગર અહીંયા નારી ચોકડી એક ડેડ બોડી ઓળખ માટે અહીંયા ઊભા રહ્યા છીએ. જે એક ડેડ બોડી ભાવનગરની છે ને એક પાણીવાળીની છે, એમની ઓળખ કરી અને અહીંથી એમને રવાના કરવાના છે અને હવે પછી અહીંથી બધા આખો કાપલો દિહોર તરફ રવાના છે. ભાવનગર અને પાળિયાણીના મૃતકોના પાર્થિવદેહને તેમના પરિજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા, બાદ 10 પાર્થિવદેહોને દિહોર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.